વાત કરીએ નર્મદાની, નર્મદાના રાજપીપળા સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડની છત ધરાશાયી થઈ ગઈ છે. છત જ્યારે ધરાશાયી થઈ ત્યારે 15 જેટલા દર્દીઓ ત્યાં હાજર હતા. તમામનો જો કે આ બાદ બચાવ થયો છે. દર્દીઓ રૂમમાંથી જીવ બચાવી બહાર નીકળી ગયા અને તેના કારણે જાનહાનિ ટળી છે. સિવિલની જર્જરિત હાલત અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ તેને લઈને કોઈ કામગીરી કરવામાં નહોતી આવી. જાણે કે તંત્ર કોઈ દુર્ઘટનાનું રાહ જોતું હોય તે રીતે કોઈ કામગીરી ન કરી અને આખરે ભારે વરસાદી માહોલ જ્યારે રાજ્યમાં બંધાયેલો છે તેવા સમયમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડની છત કે જે અચાનક ધરાશાયી થઈ ગઈ અને જ્યારે આ ઘટના ઘટી ત્યારે સર્જિકલ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા. છત ધરાશાયી થતા તુરંત જીવના જોખમે આ તમામ દર્દીઓ બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો છે. જોડાઈએ સંવાદદાતા વિશાલ પાઠક સાથે. વિશાલ, જે પ્રકારની જાણકારી મળી છે, રાજપીપળા સિવિલ હોસ્પિટલ સર્જિકલ વોર્ડ કે જેની છત જર્જરિત હાલતમાં હતી, અનેક વખત રજૂઆત કરવામાં આવી અને રજૂઆત બાદ પણ કોઈ કામગીરી ન થઈ અને આખરે આ છત આજે ધરાશાયી થઈ, શું કામગીરી માટે તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અજી દીપાલી, જે આ જે છત હતી, જે સર્જિકલ વોર્ડ છે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આવેલો, તેમાં ગઈકાલે રાત્રે લગભગ 15 દર્દીઓ હતા. છત માંથી અચાનક અવાજ આવતા એક મહિલાને જાણ થઈ કે જે આ છત છે તેમાંથી અવાજ આવી રહ્યો છે અને જેને કારણે કદાચ તૂટી પડે એમ લાગી રહ્યું છે. જેને કારણે એ મહિલાએ બધા જ દર્દીઓને બહાર કાઢી અને લગભગ 15 જેટલા દર્દીઓને એ મહિલાએ જીવ બચાવ્યો હતો. અને આ જે હોસ્પિટલ છે તે લગભગ 100 વર્ષ જૂની હોસ્પિટલ છે. અહીંયા એ બિલ્ડિંગમાં ચાલી રહી છે અને નવી હોસ્પિટલ અત્યારે જીતનગર ખાતે નિર્માણ પામી રહી છે. અને આ બાબતે ઘણીવાર રાજકીય નેતાઓએ પણ રજૂઆત કરી છે. વિશાલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, સદનસીબે તમામ દર્દીઓનો આભાર બચાવ થઈ ગયો છે. આગમ ચેતીના ભાગરૂપે તમામ દર્દીઓ બહાર નીકળી જતા તેમનો બચાવ થયો.